વડોદરામાં વકીલ મંડળની યોજાયેલી ચૂંટણીના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં વર્તમાન પ્રમુખ નલિન પટેલનો પરાજય થયો છે। હસમુખ ભટ્ટ વડોદરા વકીલ મંડળના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે। વડોદરાના નવા કોર્ટ સંકુલમાં વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા થઈ હતી, ત્યારે મુખ્ય જંગ વકીલ મંડળના પ્રમુખ પદને લઈને વર્તમાન પ્રમુખ નલિન પટેલ અને હસમુખ ભટ્ટ વચ્ચે હતો। અંદાજે 2100 વકીલ મતદારો પૈકી 1653 ઉમેદવારોએ કરેલ વોટિંગ બાદ મોડી સાંજે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં રાત્રે આવેલા પરિણામે સૌને ચોંકાવી દીધા હતા। કારણ કે અપેક્ષાઓથી વિપરીત આ ચૂંટણીમાં છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા વર્તમાન પ્રમુખ નલિન પટેલની હાર થઈ હતી। નલિન પટેલને માત્ર 666 વોટ મળ્યા હતા, જ્યારે વિજેતા ઉમેદવાર હસમુખ ભટ્ટને સૌથી વધુ 1042 વોટ મળતા તેઓ વડોદરા વકીલ મંડળના નવા પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા। જ્યારે ઉપપ્રમુખ પદે દિલીપ પટેલ તેમજ સેક્રેટરી તરીકે રાજેશ ધોબી ચૂંટાઈ આવતા કોર્ટ સંકુલમાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો।